वेलकम फ्रेंड्स टू माय यूट्यूब चैनल किशोर गजेरा। मित्रों तमे बीकॉम एमकॉम गुजराती मीडियम इंग्लिश मीडियम गुजरात की कोईपण यूनिवर्सिटी एक्जाम्पल जोवा मांगता हो तो किशोर गजेरा यूट्यूब चैनल ने सब्सक्राइब करो। आपणे अभ्यास करी रह्या छे मटेरियल अकाउंट वन एनी सैकेंड मेथड स्टॉक लेवल्स अने पार्ट नंबर 8 एंड एक्जाम्पल नंबर 14 एंड 15। नंबर 14 कैलक्युलेट रीओर्डरिंग लेवल, सेकेंड मिनिमम लेवल, थर्ड मैक्सिमम लेवल एंड फोर्थ इकोनॉमिक ऑर्डरिंग क्वांटिटी ईओक्यू मीन्स पहली मेथड जे 1 થી 8 સમ આપણે જોયા હતા એ પહેલી મેથડ પણ અહીંયા તમારે શોધવાની છે। નંબર 1 એન્યુઅલ કન્ઝમ્પશન 13000 યુનિટ્સ, યાદ કરો એન્યુઅલ કન્ઝમ્પશન એટલે શું, એ મીન્સ એન્યુઅલ કન્ઝમ્પશન। કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓન ઓર્ડર 25, ઓર્ડરિંગ કોસ્ટ ઓ ઇઝ ઇક્વલ ટુ 25। कैरिंग एक्सपेन्सिस इयरली पर यूनिट ₹65 सी, और बीजू एक सी जो रुपया में आप हो रुपया 65 तो तमारे नानी फॉर्मुला मूकवा, जो अँ आप फॉर्मुला मूकी है 2AO अपॉन ओनली सी। जो सी परसेंटेज में हो तो मोटी फॉर्मुला एट सी साथ अँ पी पण आवे। रीओर्डरिंग टाइम 4 to 6 weeks, मिनिमम टाइम 4 वीक, मेक्सिमम टाइम 6 वीक्स। अँ लखी दी है टाइम मैक्सिमम 6 मिनिमम 4। वीकली एवरेज कंजप्शन 250 एंड वीकली मिनिमम कंजप्शन 125। एवरेज कंजप्शन 250 અને મિનિમમ 125। તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમારે શોધવું પડશે મેક્સિમમ કંજપ્શન અને એવરેજ ટાઈમ। આપણે એવરેજ ટાઈમની જો ફોર્મ્યુલા મૂકીએ તો મેક્સિમમ ટાઈમ પ્લસ મિનિમમ ટાઈમ અપોન 2, મેક્સિમમ ટાઈમ 6 प्लस मिनिमम 4 अपॉन 2 इज इक्वल टू 5। कंजप्शन की फॉर्मूला मुकिए एवरेज कंजप्शन इज इक्वल टू मैक्सिमम कंजप्शन प्लस मिनिमम कंजप्शन अपॉन 2। एवरेज है 250 એટલે આ બાજુ લખશું 250 इज इक्वल टू मैक्सिमम શોધવાનો એટલે x प्लस मिनिमम છે 125 अपॉन 2। 2 into 250 500 125 આ બાજુ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, તો x is equal to 375 અહીંયા આવશે 375। આ બંનેનું ટોટલ એ આના જેટલું હોય એટલે 375 આવશે મેક્સિમમ। બીજું મિત્રો અહીંયા તમને 4 નંબર ઉપર ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી શોધવાની કીધી છે, પણ અહીંયા તમારે મેક્સિમમ લેવલની અંદર ઈઓક્યુ મૂકવાનો આવે એટલે 3 નંબર શોધતા પહેલા 4 નંબર શોધવો પડે, એટલે 4 નંબર આપણે પહેલા શોધી દઈએ કે ઈઓક્યુ ઇઝ ઇક્વલ ટુ 2AO અપોન C, વેર A ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ કન્ઝમ્પશન 13000 યુનિટ્સ 13000, O ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ કોસ્ટ ₹25 એન્ડ C ઇઝ ઇક્વલ ટુ કેરિંગ કોસ્ટ ₹65। જો આની અંદર કિંમત મૂકવામાં આવે તો 2 into 13000 into 25 upon 65 is equal to આનો આન્સર આવશે (10000) is equal to 100 યુનિટ્સ। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઈઓક્યુ શોધવો પડે। ઓકે पहली त्रण फॉर्मुला अनुसार आपीए रीओर्डरिंग लेवल इज इक्वल टू मैक्सिमम कंजप्शन, मैक्सिमम कंजप्शन 375 इनटू मैक्सिमम टाइम 6, बनने मैक्सिमम 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 कंजप्शन इनटू मैक्सिमम टाइम 375 इनटू 6 2250 यूनिट्स। मिनिमम लेवल ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ડરિંગ લેવલ એટલે પહેલી ફોર્મ્યુલાનો આન્સર 2250 માઇનસ બંને એવરેજ, કન્ઝમ્પશન એવરેજ 250 ઇન્ટુ ટાઈમ એવરેજ 5, 2250 માઇનસ 1250 ઇઝ ઇક્વલ ટુ 1000 યુનિટ્સ। એન્ડ ફાઇનલી मैक्सिमम लेवल इज इक्वल टू ऑर्डरिंग लेवल प्लस ईओक्यू माइनस मैक्स मिनिमम कंजप्शन इनटू मिनिमम टाइम। ऑर्डरिंग लेवल 2250
50 plus EOQ जो ये पहला तुम्हारे एना माटे शोधवो पड़े 100 minus minimum consumption minimum time बनने minimum minimum 125 into 4 total 2350 minus 500 is equal to 1850 units. 1850 units. आ तो example number 14. हवे तुम्हारे example number 15 homework में 15 ने अंदर 1 2 3 त्रण वस्तु मांगी छे 1 2 3 ત્રણનો આન્સર પણ લખાઈ દઈએ પરંતુ એક વખત વાંચવો જરૂરી છે ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી સૌપ્રથમ આ EOQ શોધવાનો સેકન્ડ મિનિમમ લેવલ થર્ડ મેક્સિમમ લેવલ યાદ રાખજો અહીંયા તમને ઓર્ડરિંગ લેવલ શોધવાનું કીધું નથી છતાં પણ તમારે ઓર્ડરિંગ લેવલ શોધવું પડે કારણ કે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલની ફોર્મ્યુલામાં પહેલું ઓર્ડરિંગ લેવલ મૂકવું પડે એટલે આજ ચાર વસ્તુ શોધવાની છે સેમ ચાર ફોર્મ્યુલા 14 માં એક્ઝામ્પલ નંબર 1 મંથલી કન્ઝમ્પશન અન્ડરલાઈન કરજો મંથલી કન્ઝમ્પશન યાદ રાખજો આપણો એનો મતલબ થાય એન્યુઅલ કન્ઝમ્પશન તો મંથલી કન્ઝમ્પશન 600 તો 12 મંથ નું કેટલું 600 ઇન્ટુ 12 એટલે 7200 ઇઝ ઇક્વલ ટુ એ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર રૂપિસ 500 એટલે ઓ કેરિંગ કોસ્ટ પર યુનિટ 10% સી પર્સન્ટેજ માં આપ્યો છે તો અહીંયા તમારે મોટી ફોર્મ્યુલા સી સાથે પી પણ લેવાનો અને પી પ્રાઇસ આપી છે 200 આ ચાર વસ્તુ ઉપરથી પહેલા ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી મોટી ફોર્મ્યુલા મૂકીને શોધી પછી છે ઓર્ડરિંગ પીરિયડ 4 ટુ 6 વીક્સ મિનિમમ ટાઈમ 4 વીક મેક્સિમમ ટાઈમ 6 વીક્સ એવરેજ ટાઈમ શોધવાનો જે 5 આવશે આજ एवरेज यूजेस पर वीक 150 यूनिट्स एंड मैक्सिमम यूजेस 200 એટલે એવરેજ કન્ઝમ્પશન 150 આપ્યો છે અને મેક્સિમમ 200 આપ્યો છે તો મિનિમમ કન્ઝમ્પશન શોધી દેવા તો પહેલી ફોર્મ્યુલા EOQ નો આન્સર આવશે 600 બીજી ફોર્મ્યુલા મિનિમમ લેવલ આવશે 450 અને ત્રીજી ફોર્મ્યુલા મેક્સિમમ લેવલ નો આન્સર આવશે 1400 Thank you.